कोरोना महामारी ने वच्चे अमदावादियों माटे सारा समाचार आखरे जनी आतुरतापूर्वक राह जोवाई रही थी ते वेक्सिन आवी रही छे अने एएमसीए वेक्सिन वितरण माटे 40,000 लोकोनी यादी तैयार पण करी लीधी छे। एएमसी ना सत्तावार सूत्रों पासेथी मळती माहिती मुजब सौ प्रथम एएमसी ना 25,000 हेल्थ वर्कर्स ने वेक्सिन अपाशे अने त्यार बाद 15,000 जेटला खानगी हेल्थ वर्कर्स ने वेक्सिन आपवानुं आयोजन छे। जो कि रसीकरण योग्य वहीवट माटे एएमसीए खास व्यवस्था पण करी अधिकारियों ने रसीकरण माटे फरज सौंपवामां आवी छे। तो योग्य मैनेजमेंट माटे कोविन नामनी एप्लिकेशन पण तैयार करवामां आवी। तो बीजा तबक्का में एएमसी ना स्टाफ सफाईकर्मी बसना ड्राइवर कंडक्टर ने रसी आपवानुं आयोजन होवानुं पण जाणवा मळ्युं छे। ज्यारे त्रीजा तबक्का में 50 वर्ष करता मोटी उमरना व्यक्तिओ ने वेक्सिन अपाशे। આ સાથે જ મિહિર ભટ્ટ સંવાદદાતા ફોન લાઇન પર જોડાઈ ચૂક્યા છે। મિહિર, હવે એએમસી દ્વારા પણ એ તમામ તૈયારીઓ કરવામાં આવી છે, વેક્સિનની જે રાહ જોવાઈ રહી હતી હવે એ રાહ થોડાક જ દિવસોમાં આવનારા સપ્તાહમાં પૂરી થવાની છે, કેવા પ્રકારની વ્યવસ્થા શું રહેશે મેનેજમેન્ટ? બિલકુલ જગદીશ, આજે સવારે જ્યારે દેશના પ્રધાનમંત્રીએ કોવેક્સિન જે કોરોનાની વેક્સિન છે તે ટૂંક જ સમયમાં ભારતમાં આવી જશે તેની જાહેરાત કરી છે, તેને લઈને હવે ન માત્ર ભારત પણ ગુજરાતનું તંત્ર પણ આ મથામણમાં લાગી ગયું છે અને ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરો અને તમામ મહાનગરપાલિકાના જે કમિશનરો છે તેમણે ફ્રન્ટલાઈન જે વોરિયર્સ છે કોરોનાના તેમની યાદી તૈયાર કરી દીધી છે। અમદાવાદ જિલ્લા કલેક્ટરે 2,75,000 જેટલા લોકોની યાદી તૈયાર કરીને સરકારને મોકલી છે, તે જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેટ દ્વારા પણ 40,000 લોકોની એક યાદી બનાવાઈ છે, જેમાં સૌથી પહેલા જે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છે કે જે મેડિકલ કેર વર્કર્સ છે તે લોકોને આ વેક્સિન આપવામાં આવશે। જે 40,000 લોકોનું લિસ્ટ છે તેમાં 25,000 એએમસી ના કર્મચારીઓ છે અને 15,000 ખાનગી જે કોરોના વોરિયર્સ છે મેડિકલ સ્ટાફ છે તેમને રસી આપવામાં આવશે। ત્યારબાદ બીજા તબક્કામાં પોલીસ છે, સફાઈ કામદારો છે, વેસ્ટ મેનેજમેન્ટના માણસો છે, બસના કન્ડક્ટર ડ્રાઈવર, આ રીતે જે જાહેર સેવામાં લાગેલા જે વ્યક્તિઓ છે તેમને વેક્સિન આપવામાં આવશે અને ત્રીજા તબક્કામાં અમદાવાદના એ નાગરિકોને વેક્સિન આપવામાં આવશે જેમની ઉંમર 50 થી વધારે છે અને અમદાવાદ શહેરની અંદર આ જે વેક્સિન આપવાની સ્થિતિ છે તેનું મેનેજમેન્ટ યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે અમદાવાદ કોર્પોરેશન એક એપ્લિકેશન પણ તૈયાર કરી લીધી છે। જગદીશ, બિલકુલ મિહિર, આભાર તમામ માહિતી આપવા બદલ।